તો ડ્રાય ક્લીનનું નામ પડે એટલે આપણી આઈબ્રોઝ ઊંચી થઈ જતી હોય છે કે ઓહો હો હો આટલો બધો ખર્ચો થશે. અને એમાં પણ જો વાત હોય કાર સીટને સાફ કરવાની અથવા તો તમારા ઘરના સોફા સાફ કરવાની, તો એમાં ખૂબ જ ખર્ચો થાય છે, કારણ કે બહારનું જે ડ્રાય ક્લીન છે ખૂબ જ મોંઘું પડતું હોય છે. તો આજે આપણે જાણવાની છે એવી ટ્રિક્સ કે માત્ર બે કે ત્રણ ચીજોમાં ઘરે જ બેઠા ડ્રાય ક્લીન જેવું રિઝલ્ટ તમને મળી જશે અને તમારા પૈસા પણ બચી જશે. તો ચાલો શેર કરો. નાખવાનું છે એક ચમચી જેટલો લીંબુનો રસ. આ ત્રણે વસ્તુને આપણે મિક્સ કરી દેવાની છે. પછી શું લેવાનું છે? તો તમારે એક સ્પંજ લેવાનું છે. સ્પંજથી એનાથી મિક્સ કરવાનું છે એટલે પ્રોપર એકદમ ફીણ થઈ જાય, બબલ થઈ જાય, એટલે બબલ લેવાનું છે સ્પંજમાં. અને તમારા સોફા ઉપર જે દરેક સાઇડ છે એને ઘસીને સાફ કરવાનું છે, એટલે તમારા સોફામાં આખી ફીણ બાજી ગઈ હશે. હવે શું કરવાનું છે? તો એક ચોખ્ખું કપડું લેવાનું છે અને ચોખ્ખું પાણી લેવાનું છે. ભીના કપડાથી આ સોફાને 2-3 વાર લૂસી નાખવાનો છે જ્યાંથી તમારો બધો જ સાબુ સાફ થઈ જાય ત્યાં સુધી. ચલો બીજો સ્ટેપ પતી ગયો છે, હવે લાસ્ટ સ્ટેપ શું કરવાનું છે? તો એક ચોખ્ખું અને કોરું કપડું લેવાનું છે, ડ્રાય કપડું લેવાનું છે, એનાથી આખો સોફો તમારે પોંછી લેવાનો છે. સોફો એકદમ સાફ થઈ જાય, કોરા કપડાથી પોંછાઈ જાય અને એવું લાગે કે હવે સાબુ બધો છે તમારા કપડામાં આવી ગયો છે. પછી એને અથવા તો જો તમારે મૂવેબલ હોય તો તમે તડકામાં સૂકવી શકો છો અથવા તો પંખા નીચે પણ તમે એને સૂકવી શકો છો. ધ્યાન એટલું રાખવાનું છે કે સોફો ભીનો હોય ત્યારે કોઈને બેસવા ન દેતા. બસ આ સ્ટ્રીકથી તમારો સોફો છે એકદમ નવા જેવો જ રહેશે અને તમે 5-6 મહિને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે આવી રીતે સોફો સાફ કરી શકો છો અને ડ્રાય ક્લીનનો ખર્ચો બચાવી શકો છો.